બનાસકાંઠામાં 3 વર્ષોમાં અવારનવાર મગર જોવા મળેલ છે, પરંતુ આપને દાંતીવાડા ડેમની વાત કરીએ ત્યારે ત્યાં મગર જોવા મળ્યા છે. પહેલાના સમયમાં નાશપ્રાય પામ્યા હતા, પરંતુ ચાલુ સમયમાં તેના પુરાવા મળી આવ્યા છે. જ્યારે સમગ્ર ભારત દેશમાં વન્યજીવો માટે તેનું યોગ્ય સંરક્ષણ મળેલ છે. 1972 કલમ હેઠળ સંરક્ષણ મળ્યું છે. અત્યારે પાણી ઓછું હોવાથી બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં મગર વારંવાર જોવા મળે છે, પરંતુ તેનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અત્યારે ચોમાસાનો સમય હોય અને મગર ઈંડા મૂકીને ઈંડામાંથી બચ્ચા બહાર આવવાનો સમય છે, તેને કોઈ હાનિ ન પહોંચે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરો. ત્યારે હાલ ડેમમાં ચાલતી માછીમારીના કારણે અનેકો વાર માછીમારી કરતા તત્વો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોત નિપજાવવામાં આવે છે તેવી અનેકો ઘટના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. આવા જીવો પર બનતા હુમલા અટકાવવા માટે જો આવા કોઈ કૃત્ય બને તો ફોરેસ્ટ વિભાગ તેમજ WNCC માંથી ઉર્વશી સોલંકી દ્વારા આજે આવા જળચર જીવોની રક્ષા માટે મુહિમ ચલાવી રહ્યા છે, જેના થકી ભવિષ્યમાં આવા બનતા ગુના સામે કાનૂની ગુનો લાગે છે. જ્યારે આપના જિલ્લાની વાત કરીએ ત્યારે બનાસકાંઠામાં 3 વર્ષોમાં અવારનવાર મગર જોવા મળેલ છે, પરંતુ આપને દાંતીવાડા ડેમની વાત કરીએ ત્યારે ત્યાં મગર જોવા મળ્યા છે. પહેલાના સમયમાં નાશપ્રાય પામ્યા હતા, પરંતુ ચાલુ સમયમાં તેના પુરાવા મળ્યા છે, પરંતુ તેને યોગ્ય સંરક્ષણ નથી મળતું. તેનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે યોગ્ય પગલાં આપણે જ લેવા પડશે. અને કેટલાક માછીમારો તથા ત્યાંની લોકલ પબ્લિક દ્વારા આવા કૃત્યો થાય છે. કેટલાક ગેરકાયદેસર મત્સ્ય ઉદ્યોગ ચલાવે છે, તે લોકોના ગુજરાન ચાલે છે, પરંતુ તે લોકોને યોગ્ય માર્ગદર્શન તથા જાગૃતતાના અભાવ હોવાને કારણે તે લોકો ડેમમાં ઘાતક હથિયારો જોડે રાખે છે અને કેટલીક વાર અને માછીમાર મત્સ્ય ઉદ્યોગ કરતા કેટલીક વાર ક્રૂરતાપૂર્વક હત્યા પણ કરી નાખે છે, જેની આપણા વન્યજીવો ઉપર કોઈ પણ પ્રકારની હાનિ ના પહોંચાડીએ. તમારા એરિયામાં મગર જેવા મૂંગા જીવો દેખાય તો નજીકની ફોરેસ્ટ ઓફિસને જાણ કરો તેવી અપીલ કરાઈ હતી. બનાસકાંઠા વન વિભાગ અને WNCC માંથી ઉર્વિસ કે આપણે જયારે આજથી 3 વર્ષ પહેલાથી આપણે મગર અવારનવાર આપણા એરિયામાં દેખાય છે, પરંતુ આજથી 2010 ની વાત કરીએ ત્યારથી આપણા મગરો નાશપ્રાય થઈ ગયા હતા. પરંતુ અવારનવાર મગરો દેખાય છે તેના કન્ઝર્વેશન માટે જેનું પ્રોટેક્શન આપણે કરવું પડે. પરંતુ આપણે જેટલા કેટલાક માછીમારો છે કે જે અંદર ડેમની અંદર આવે છે, પરંતુ તે લોકો ઘાતક હથિયારો લઈને આવે છે અને તે લોકો તેના પર હુમલો કરે છે, તો તે લોકોને આવું કંઈ દેખાય તો એ લોકો નજીકની ફોરેસ્ટ ઓફિસ કે અમને જાણ કરે, જેનાથી આ વસ્તુ બચી શકે. અને બીજી વસ્તુ કે આવી કોઈ વસ્તુ લઈને એન્ટ્રી ના થાય. અને કેટલાક એવા માછીમારો પણ છે કે જે બિનકાયદેસર આવે છે અને સિંચાઈ વિભાગની મદદથી કે જે લોકોને ખબર બી નથી હોતી ના વસ્તુ કરી નાખે છે. પરંતુ જો આવી વસ્તુ કે કૃત્ય દેખાય તો અમને જાણ કરજો અથવા નજીકની ફોરેસ્ટ ઓફિસને જાણ કરજો. પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, બનાસકાંઠા.